ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને KPSNA માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકા ગિરીશભાઈ સિણોજિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, તેમજ લોકડાઉન જેવા કપરા સમયગાળામાં પણ આ સંસ્થા હંમેશા મોખરે રહી છે. સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ટિફિનની સેવા ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના અંદાજે 200 ટિફિન પહોંચાડે છે. જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તાઓ પર રહેતા અસ્થિર મગજના લોકોને ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. આ કેમ્પમાં રણછોડ દાસ આશ્રમ રાજકોટ દ્વારા કુલ 280 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 65 લોકોને વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર કુંડારિયા પ્રિવેન્શન કેન્સર સોસાયટી દ્વારા બહેનોના ગર્ભાશયના કેન્સર તેમજ સ્તન કેન્સરના રોગ વિશે જાણકારી આપવામાં આવી હતી, તેમજ ડોક્ટર કુંડારિયા પ્રિવેન્શન ક્લબ દ્વારા બહેનો માટે વિનામૂલ્યે હિમોગ્લોબિન માટેની દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ જુદા જુદા વિભાગોમાં 830 દર્દીઓને આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. અને શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ KPSN માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકા તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા બહાર ગામથી આવેલા દર્દીઓ માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેમાં કુલ 560 દર્દીઓએ ભોજન પ્રસાદ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ગિરીશભાઈ સિણોજિયા KPSNA ગ્રુપ નોર્થ અમેરિકા માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના લાલજીભાઈ રાઠોડ કડવા પટેલ ગ્રુપના મનીષભાઈ કાલરિયા તેમજ માનવ સેવા ટ્રસ્ટના ડોક્ટર અર્જુન બાબરિયાએ આ કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ગિરીશભાઈ સિણોજિયા તેમજ મુકેશભાઈ સિણોજિયા પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો. ઉપલેટા શહેરમાં કડવા પટેલ સમાજમાં વિનામૂલ્યે આંખના ઓપરેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટર પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્પમાં રાજકોટના બાળકોના 1-18 વર્ષના બાળકોના હાડકાના નિષ્ણાંત સર્જન ડોક્ટર આકાશ માકડિયા, ઉપલેટા શહેરના ટોમા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓથોસ્કોપ સર્જન ડોક્ટર ધવલ પેસીવાડિયા તેમજ વિશાલ ગરાડા, માનસિક રોગના નિષ્ણાંત તેમજ ડોક્ટર શ્રીનાબેન જય જસાણી, અમેરિકા દાંતના સર્જન ડોક્ટર ખુશ્બુબેન બોરિચિયા, ડોક્ટર દિવ્યેશ બરોચિયા તેમજ નિદાન સ્પેશિયાલિસ્ટ હૃદય રોગ નિષ્ણાંત ડોક્ટર પિયુષ કણસાગરા તેમજ જનરલ સર્જન તેમજ ડોક્ટર સમીર લોઢિયા, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ તેમજ ડોક્ટર પાયલબેન સોની, ચામડી રોગ હરસ મસા નિષ્ણાંત તેમજ ડોક્ટર મીરાબેન ઝઘડા, નેચરોપેથી સારવાર નિષ્ણાંત જેવા નામાંકિત ડોક્ટરોએ આ કેમ્પમાં પોતાની વિશેષ સેવાઓ આપી હતી. સમાજની અંદર સિણોજિયા પરિવારનો એક પનોતો પુત્ર માત્ર 23 વર્ષની વયે જે પરલોકધામમાં વાસ થયો, ગોળોકમાં એમને ઈશ્વરે વાસ કર્યો છે, એમના અનુસંધાને સિણોજિયા પરિવાર, ગિરીશભાઈ સિણોજિયા અને મુકેશભાઈ સિણોજિયા જે અમારા માનવ સેવા માટે સદાય અમારા ટ્રસ્ટી છે અને સદાય એમનું યોગદાન સર્વોપરી રહ્યું છે, એમણે આજે આ એક સર્વરોગ નિદાન કેમ્પ યોજ્યો છે. કારણ કે કોઈ પણ લોકના મૃત્યુ પાછળ હંમેશા અષ્ટોપષ્ટો વિધિ વિધાન કરી અને એના સદગતને આત્માને શાંતિ આપવાનો પ્રયાસ થતો, પણ ખરા અર્થમાં આ ઉત્તમ અને માનવતાવાદી પૃથ્વી પરનું પ્રથમ પુણ્યકારી કાર્ય કરી અનેકની આંખમાં રોશની ભરવી, અનેકને કષ્ટ પીડા દૂર કરી અને સર્વરોગ નિદાન કેમ્પ યોજી અને ખરા હૃદયથી એમના પુત્ર વાસુને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો. સમગ્ર પરિવાર અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ આમાંથી પ્રેરણા લઈએ કે આ રીતે સદગતના આત્માને શાંતિ આપવાથી પરમાત્મા પરમેશ્વર સ્વામી ઉપર રાજી થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સિણોજિયા પરિવારે આજે ઉપલેટામાં જે કેમ્પ આયોજિત કર્યો છે, સર્વરોગ નિદાન કેમ્પ, એ કેમ્પ પાછળનો હેતુ આજે મારા ભાઈનું, વાસુ મુકેશભાઈ સિણોજિયા, એમનું નિધન થયેલ છે. અને આ કેમ્પ પાછળ અમારો હેતુ સર્વ બધા જે લોકો રોગોથી પીડિત છે એમને
સહાય મળી રહે અને અમારા ભાઈ વાસુના પુણ્ય આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરીએ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.